સુમો રેસલરની વાત કરીએ તો આપની સામે કેવું દ્રશ્ય ઉભાય? સ્વાભાવિક રીતે જ કોઈ વિશાળકાય જાપાનીઝ વ્યક્તિ, પણ ક્યારેક તમે ભારતીય સુમો રેસલર વિશે સાંભળ્યું છે? અને તે પણ મહિલા, એક મહિલા, તે પણ સુમો રેસલર, વિચારતા ચોક્કસ તમને નવાઈ લાગશે. પણ આજે અમે તમને ખરેખર દેશની પહેલી મહિલા સુમો રેસલરથી રૂબરૂ કરાવીશું. આપની ટીવી સ્ક્રીન પર જોવા મળી રહેલી આ ટ્રોફી અને સર્ટિફિકેટ 28 વર્ષીય હેતલ દવેના છે. હંમેશાથી કંઈક જુદું કરી બતાવવાની હેતલની આ ધગશે જ તેને સુમો રેસલર તરીકે ઉભરવા માટે પ્રેરિત કર્યું હતું. 6 વર્ષની ઉંમરથી જ હેતલ સુમો અને જુડોની પ્રેક્ટિસ કરતી આવી છે. વર્ષ 2008માં હેતલ પહેલીવાર પ્રોફેશનલ તરીકે સુમો રેસલિંગ રમી. જોકે પછી દુનિયાભરમાં વિવિધ ઠેકાણે હેતલ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. એશિયન ગેમ્સ સહિત ઇસ્ટોનિયા, પોલેન્ડ, તાઇવાનમાં વર્લ્ડ ગેમ્સ પણ રમી ચૂકી છે. વર્ષ 2009માં ચાઇનામાં રમાયેલી વર્લ્ડ ગેમ્સને પોતાનો બેસ્ટ મૂવ ગણાવતી હેતલે આ ચેમ્પિયનશિપમાં 5મો ક્રમાંક મેળવ્યો હતો. એટલું જ નહીં, ભારતમાં એકમાત્ર સુમો રેસલર હોવા બદલ તેણે લિમ્કા રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. ઇનિશિયલી બહુ સ્ટ્રગલ થયા હતા, બટ ધેન ધીરે ધીરે મીડિયામાં આવતું ગયું એટલે લોકો મહિલા સુમો રેસલરના અભાવે પ્રેક્ટિસ દરમિયાન તેનો ભાઈ જ હંમેશા તેની પડખે રહ્યો છે. હું 3 વર્ષના ઉંમરથી હું એનો પાર્ટનર હતો. એના પછી અમે લોકો સુમો રેસલિંગ કરી. સુમો રેસલિંગમાં પણ એ તો એકલી છોકરી હતી, એને કોઈ બીજું છોકરી હતી નહીં કે એના સાથે પ્રેક્ટિસ કરે, તો હું એનો પાર્ટનર બનતો હતો. તો અમારું એક પાર્ટનર બોન્ડિંગ વધારે છે ભાઈ બહેન કરતા. વર્ષ 2012ની રમત બાદ સ્પોન્સરશિપના અભાવે કાબેલિયત અને કૌશલ્યથી ભરપૂર હોવા છતાં હેતલનો આ સફર જાણે મંદ પડી ગયો છે. હાલ હેતલ 3 શાળાઓમાં વિદ્યાર્થીઓને જુડોની ટ્રેનિંગ આપે છે. પણ તેનું માનવું છે કે જો પૂરતી સ્પોન્સરશિપ અને સરકારી મદદ મળી શકે તો તે ફરી એકવાર દેશ માટે રમી શકે છે. ન જાણે હેતલ જેવા કેટલાય હીરાઓ આપણા દેશમાં છે, પરંતુ અમુક ચોક્કસ રમતોને જ આપવામાં આવતા પ્રાધાન્યને લીધે આવા હીરાઓની ચમક ક્યાંક છુપાઈ રહી છે. ક્રિકેટ અને બેડમિન્ટનની જેમ જ અન્ય રમતોને પ્રોત્સાહન અને લોકપ્રિયતા મળવી આવશ્યક છે, જેથી રમત ગમતમાં આપણે પણ આગળ આવી શકીએ. દિશા કટારિયા, ઈટીવી ન્યૂઝ, મુંબઈ. ગર્વની વાત એ છે કે આ યુવતી ગુજરાતી છે. થોડી જ